સૌથી પહેલાં તો થેન્ક યુ વિશેષ માટે. જનરલી શું હોય કે આપણો બર્થડે હોય એટલે આપણે અલગ અલગ રીતે સેલિબ્રેટ કરતા હોઈએ. લાસ્ટ ટુ લાસ્ટ યર પણ અમે મારા બર્થડેમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો અને ખૂબ સક્સેસ થયેલો. એઝ એ ડૉક્ટર અમે જાણતા હોઈએ કે જ્યારે બ્લડની જરૂરિયાત પડે ત્યારે પેશન્ટને અને પેશન્ટના સંબંધીઓને ખૂબ તકલીફ થતી હોય છે. ઘણી વખત બ્લડ બેંકમાં જાય તો ઘણી વખત પૂરતા પ્રમાણમાં બ્લડ પણ ના હોય. તો આ એક નોબલ કામ અમે વિચાર્યું અમારી ટીમે કે જો આપણે બર્થડે સેલિબ્રેશન છે એ બ્લડ ડોનેશન કેમ્પથી કરીએ તો આપણે બીજા લોકોને પણ આના માટે પ્રેરક આપણે બની શકીએ. કેમ કે લોહી વસ્તુ એવી છે કે જેને તમે લેબોરેટરીમાં બનાવી નથી શકતા, ગમે એટલો વિકાસ થયા પછી પણ બ્લડનો કોઈ વિકલ્પ નથી. એટલે આજે બહુ જ સરસ અમારા એક વિચારની સાથે વિનયભાઈ પણ અમારી સાથે જોડાયા છે. રેડક્રોસ બ્લડ બેંક એ પણ ખૂબ ઉત્સાહથી કામગીરી કરી રહી છે. અમારા પાયલ હોસ્પિટલના સ્ટાફ અને બધા ડૉક્ટર્સ એમણે ખૂબ જ પ્રયત્ન કર્યો છે કે વધારે ને વધારે લોકો સુધી અમે પહોંચી અને બ્લડ ડોનેટ કરવા માટેની જાગૃતિ અમે ફેલાવી શકીએ. અને અત્યારે બધાનો ઉત્સાહ જોતા અને લાયન્સ ક્લબ આવકાર એ પણ અમારા નોબલ કામ સાથે જોડાયેલી છે. અને એમના બધા હોદ્દેદારો ખાસ કરીને પ્રેસિડેન્ટ સમીરભાઈ, સેક્રેટરી, એમના ટ્રેઝરર, આ બધા જે હોદ્દેદારો અને લાયન્સ ક્લબ આવકારના મેમ્બર્સ એ બધા પણ ઉત્સાહપૂર્વક આ મિશનમાં જોડાઈ ગયા છે. જોવા જઈએ તો પાયલ મેટર્નિટી હોસ્પિટલ પ્લસ લાયન્સ ક્લબ આવકાર રાજકોટ અને એક જે રાજચંદ્ર મિશન કે જેમાં વિનયભાઈ એવરગ્રીન બ્લડ ડોનેશન કેમ્પમાં જે હંમેશા એક અભિયાન ચલાવતા હોય છે, આ બધાના સાથ સહકારથી આ કેમ્પનું આયોજન થયેલું છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને ખાસ કરીને કેન્સરથી પીડિત લોકો કે જેને રેગ્યુલરલી બ્લડની જરૂર છે, એ સિવાય ઇમરજન્સીમાં તો બ્લડની જરૂર પડતી જ હોય છે, પણ વધારે લાભ છે એ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અને કેન્સરગ્રસ્ત લોકોને મળી રહે એના માટેનો અમારો આ બ્લડ ડોનેશન કેમ્પ છે. જી, આપણે કહેવાય છે ને કે રક્તદાન મહાદાનમ, તો જન્મદિવસ માટે રક્તદાન કેમ્પ કરીએ એનાથી વિશેષ ગિફ્ટ હું મારા પત્ની પ્રતિક્ષાને શું આપી શકું? એટલે આવા એક શુભ આશયથી અમે બીજી વખત અમારી હોસ્પિટલમાં આવું રક્તદાન કેમ્પ રાખ્યું છે. પહેલી વખત પણ 100થી વધારે બોટલ્સ અમે એકઠી કરેલી અને આ વખતે પણ 100થી વધુ બ્લડ એકઠા થશે એવું અમારો અત્યારનો ઉત્સાહ જોતા દેખાઈ રહ્યું છે. બોટલ કેટલી થાય છે એનું મહત્ત્વ એટલું નથી, પણ લોકોમાં જાગૃતિ આવે, રક્તની જરૂરિયાત આપણે સૌ સમજતા થઈએ અને જરૂરિયાતગ્રસ્ત દરેક દર્દીઓ રક્તના અછતને વાંકે હેરાન ન થાય, પીડિત ન થાય, એ આપણો સમાજને એક સંદેશ આપવાનો છે. નમસ્કાર, હું સમીર ખીરા, પ્રેસિડેન્ટ લાયન ક્લબ રાજકોટ આવકાર. આજરોજ ડૉક્ટર પ્રતિક્ષાબેન દેસાઈ પાયલ હોસ્પિટલ એમનો 50મો જન્મદિવસ છે. તે નિમિત્તે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે, કેન્સરગ્રસ્ત બાળકો માટે તેમજ જરૂરિયાતમંદ બાળકો માટે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં આજે અમારી ગણતરી છે કે સાંજે 4 વખતથી આ કેમ્પ ચાલુ થયો છે. મોટી સંખ્યામાં બધા રક્તદાતાઓ દાન કરવા આવ્યા છે અને 8 વાગ્યા લગી આ કેમ્પ ચાલુ રહેવાનો છે. અમારી ગણતરી છે અંદાજે 200થી 250 બ્લડ ભેગું થાય અને જરૂરિયાતમંદ લોકોને આપી શકી. અને લાયન્સ ક્લબ રાજકોટ આવકાર પણ આ સાથે જોડાયેલું છે. બધા સાથે મળી અને ડૉક્ટર પ્રતિક્ષાબેન દેસાઈના 50મા જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને રક્ત મળે તેવી અમારી પહેલ છે. જય હિન્દ. હું વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ. આજરોજ પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં ડૉક્ટર પ્રતિક્ષાબેન દેસાઈનો 50મો જન્મદિવસ નિમિત્તે રેડક્રોસના બ્લડ બેંકના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ લોહી થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સર, કિડની તથા જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ મળી રહે તે શુભ આશયથી કરવામાં આવેલ છે. જે કેન્સર હોસ્પિટલ, હાર્ટ સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, જે આયુષ્યમાન કાર્ડના દર્દીઓ એમને વિનામૂલ્યે બ્લડ મળી રહે છે અને સરકાર પાસેથી 900 રૂપિયા મળે છે. આ રેડક્રોસની એક ખાસ નાના દર્દીઓએ એના માટે અમે ખાસ આયોજન કરીએ છીએ. અમારું બીજું આયોજન પણ સિવિલ હોસ્પિટલના લાભાર્થે હોય છે, જ્યાં 500 બાળકો છે થેલેસેમિયાના, કેન્સર, કિડનીના જરૂરિયાતમંદ દર્દીને વિનામૂલ્યે આપે છે. મિત્રો, કોઈપણને ક્યાંય પણ કોઈપણ વિસ્તાર, ફ્લેટ,
કે માહોલમાં જો રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય તો હું વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ, મારા મોબાઈલ નંબર 9482800660 છે. મિત્રો, હું દરરોજ અઠવાડિયામાં 4-5 કેમ્પ કરાવું છું સિવિલ હોસ્પિટલના લાભાર્થે, તો અવશ્ય રક્તદાન કરો. તમે એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને નવું જીવનદાન મળે છે. મેં પણ 136 વખત રક્તદાન કરેલું છે, એટલે રક્ત આપો, તમે અમૂલ્ય જીવનદાન આપી શકશો. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય હિન્દ.